આજે દરેક નાગરિક માટે પિઝા સૌથી મનભાવતું ફૂડ છે. ત્યારે અમદાવાદ ખાતે એક પિઝા ઝોન ખાતે ઉદઘાટન સમયે મશહૂર અભિનેત્રી જસપ્રીત કૌરે હાજરી આપી હતી. ખરક હોય કે વૃદ્ધ, તમામ માટે ફાસ્ટ ફૂડ મનમોહક રહેતું હોય છે. આ જ કારણ છે કે શહેરમાં ગલીએ ગલીએ પિઝા માર્ટ ખુલી ગયા છે. આજે નાના મોટા સૌ કોઈ માટે પિઝા મનપ્રિય બની ચૂક્યા છે. આવા ખોરાક ખાવાથી મેદસ્વીપણાનું પ્રમાણ વધતું હોય છે અને વધારે આવા ખોરાકથી બીજી પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આમ છતાં પણ આજના મોડર્ન યુગમાં પિઝા પ્રત્યેનો નાગરિકનો પ્રેમ અદ્ભુત રહેલો છે. ફાસ્ટફૂડવાળા સમયમાં આજે દરેક નાગરિકો માટે પિઝા સૌથી મનભાવતું ફૂડ બની ગયું છે. આ જ કારણ છે કે શહેરમાં ગલીએ ગલીએ પિઝા માર્ટ ખુલી ગયા છે. આજે નાના મોટા સૌના પિઝા મનપ્રિય બની ચૂક્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે પિઝા ઝોન માર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં અભિનેત્રી જસપ્રીત કૌરે હાજરી આપી હતી. પોતાના ફિલ્મી પ્રોજેક્ટ વિશેની અને આવનારા ભવિષ્યના પ્રોજેક્ટ વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. ઉપરાંત તેમને અમદાવાદની સંસ્કૃતિ અને લોકોના વખાણ્યા હતા, તેમજ બે દિવસ અમદાવાદમાં હોવાથી તેઓને ગુજરાતની સંસ્કૃતિનો અનુભવ કરશે. કેનેડામાં અભ્યાસ કરી શોપિંગ ડિઝાઇનરમાં આર્કિટેક્ટ કરેલ છે અને ત્યારબાદ તે ભારત આવી અને મોડલિંગ અને ફિલ્મમાં અભિનયમાં જોડાઈ છે. તેઓ ઘણી હિન્દી ફિલ્મ તેમજ કોર્પોરેટ વિડીયોમાં કાર્ય કરી ચૂકી છે અને તેઓ ગુજરાતી ફિલ્મમાં કામ કરવા મળશે તો આ તક જરૂર લેશે તેવું જણાવ્યું હતું. પિઝા તેને ખૂબ જ પસંદ છે, પરંતુ ફિટનેસને નિયંત્રણમાં રાખવા માટે તે ક્યારેક નથી ખાઈ શકતા, તો તંદુરસ્ત રહેવા માટે જંક ફૂડથી દૂર રહેવાની પણ તેમને સલાહ આપી હતી. આવો જાણીએ કહ્યું જસપ્રીત કૌર દ્વારા. કિંજલ શિકારી સાથે હિના મંસૂરી, ZS TV, અમદાવાદ. મેરા નામ જસપ્રીત કૌર હૈ ઓર મેં પુણે મેં બોર્ન હુઈ હું ઓર મેને વહાં પે અપની અંડરગ્રેજ એજ્યુકેશન વહાં કમ્પ્લીટ કરી હૈ એઝ સોફ્ટવેર એન્જિનિયર એન્ડ ઉસકે બાદ મેં કેનેડા ચલી ગઈ ઓર વહાં મેને અપની હાયર સ્ટડીઝ કરી ઇન નેવલ આર્કિટેક્ચર દેટ ઇઝ બેસિકલી શિપ ડિઝાઇનિંગ જો જહાજ બનાતે સો આઈ એમ અ શિપ ડિઝાઇનર એન્ડ આઈ એમ એન MBA એન્ડ આઈ હેવ ઓલ્સો વન મિસ ઇન્ડિયા લાઈક બ્યુટી પેજન્ટ સો મિસ ઇન્ડિયા આઈ હેવ વન ટુ ટાઇટલ્સ મિસ વિવેશિયસ એન્ડ મિસ ફેશનિસ્ટા એન્ડ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ એક્ટ એન્ડ દેટ હેઝ બીન માય ડ્રીમ એન્ડ ઇઝ માય ડ્રીમ એન્ડ આઈ એમ ક્વાઇટ ક્વોલિફાઈડ એન્ડ એજ્યુકેટેડ વિથ માય શિપ ડિઝાઇનિંગ that is also what I do side by side, but as a passion I have full form you know gone into acting. So here I have done like few movies, Hindi feature film Bollywood. I have completed one Hindi feature film that is Sound of Water as a lead actress, and that was shot in Raipur in Chhattisgarh. And then after that I went to Allahabad and there I shot one more movie, that is Ab Har Daira Tutega. And then after that I came to Mumbai, and in Mumbai I have shot one Marathi feature film as a lead actress, that is Mumbai Central. And I have worked in quite a bit of corporate videos and also અમદાવાદ કાફી અચ્છા શહેર હૈ અભી એટ ધ મોમેન્ટ તો જીતના કુછ જીતના થોડા બહોત દેખ સકે હૈ કાફી નીટ એન્ડ ક્લીન હૈ મોદીજી ને કાફી અચ્છા રખા હુઆ હૈ એન્ડ આઈ થિંક ધ પીપલ યહાં કે જો લોગ હૈ કાફી લવિંગ હૈ એન્ડ આઈ ફીલ ઓલ ઓવર અભી ઓર દો એક દિન હૈ યહાં પર શામ તક પતા ચલેગા ઓર કૈસા હૈ ઇટ્સ ઓલ અબાઉટ કિતના આપકો પ્યાર મિલતા હૈ એન્ડ આઈ થિંક સો અભી તક જબ તક જબ સે આયા હૈ કાફી પ્યાર મિલા હૈ લોગો સે યહાં પર and that's what I respect chahiye, so I'm getting that and I'm really happy for that, and you guys are here so that makes me more happy. acting mera passion hai, so wo gujarati ho ya bollywood ho ya marathi ho ya punjabi ho, mera shauk hai acting. So main jahan pe bhi whatever I do I'll give my 100% and I will perform and I will like ki log mere kaam ko dekhe pehchane and they like me for my work, so that is my aim. So wahi hai actually. I love cheesy stuff and I love pizza, but you know thoda sa health conscious hone ki wajah se hame kafi skip karna padta hai pizzas and all. Hame generally basically a good diet
जिमिंग एंड ऑल एक्सरसाइजिंग इस पे जाना पड़ता है, पर कभी कभार थोड़ा सा चीट कर लेते हैं, एक चीट डे होता है हमारा।